गुड मॉर्निंग, नमस्कार विद्यार्थी मित्रों। हवे आपणे चेप्टर नंबर चार जे छे एनी अंदर जई। चेप्टर नंबर चार नाम जो गतिमान विद्युत भारो अने चुंबकत्व। व्यवस्थित ध्यान आपजो आ चेप्टर में, बराबर, एटले वांधो न पड़े। के थोड़ूक लॉन्ग छे चेप्टर, एटले जोता जाइए आनी अंदर केवो प्रेम आपणने मळे। तो विद्युत भारो पहेला गतिमान छे, ए ध्यान राखो। विद्युत भारो गतिमा होय एटले हमेशा त्यां शुं उत्पन्न थाय, विद्युत प्रवाह उत्पन्न थाय। विद्युत भार आपणे शीखी गया, गतिमा होय एटले उत्पन्न शुं थयुं, विद्युत प्रवाह। तो विद्युत प्रवाहनी चुंबक उपर शुं असर थाय, चेप्टर जी। आखा चेप्टर में आपणे जो पहेलू बीजू ने तीजू चेप्टर जे छे, पहेलू अने बीजू चेप्टर आपणे स्थित विद्युत शास्त्र शीखा। तीजा चेप्टर में आपणे विद्युत भार ने गति करावी एटले विद्युत प्रवाह उत्पन्न थयो, तो चेप्टर नंबर 3 जे छे प्रवाह विद्युत आपणे शीखा। हवे चेप्टर नंबर 4 जे छे शुं छे, तो के विद्युत प्रवाह तमे पसार करो तो एनी आजूबाजू कंईक चुंबकीय क्षेत्र उत्पन्न थतुं होवुं जोईए। आवुं हुं नथी कहेतो, प्रस्तावनामां जोजो, आवुं ओस्टेडे कीधुं छे। कोणे कीधुं छे? ओस्टेड नामना वૈજ્ઞાનિક। એટલે કે પ્રસ્તાવનાની અંદર આપણે બહુ અંદર નથી જતા, ડીપમાં પણ જરૂરી છે એ તમને કહી દઉં। તો ઓસ્ટેડે એવો પ્રયોગ કરેલો હતો કે કોઈ જગ્યાએથી વિદ્યુત પ્રવાહ જો પસાર થતો હોય, કે ધારો કે કોઈ તાર છે, તો તારની અંદરથી, સુરેખ તાર હોય એની અંદરથી જો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય। પછી મેક્સવેલ આવ્યો, મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે અને બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે। આ જે ચેપ્ટર નંબર 8 જે આવશે ને એની અંદર આપણે જોશું વિદ્યુત ચુંબકીય તરંગોની અંદર, કે બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર કંઈક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતું હોય અને બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર પણ ઉત્પન્ન કરતું હોય। પણ આ ચેપ્ટરની અંદર આપણે વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્ર બદલાવવાના નથી, આપણે તો સ્થિર જ રાખવાના, બરોબર। અને હજી એક તમને આની અંદર થોડીક ચર્ચા કરી દઈએ, ઓવરવ્યૂ આપી દઈએ કે આ ચેપ્ટરની અંદર તમે કોઈ પણ જગ્યાએ આવું જોવો ને, જોજો, આમ ટપકું જોવો ને, ટપકું, આ ટપકાનો મતલબ શું સમજવા? વિદ્યુત પ્રવાહ હોય કે ચુંબકીય, એટલે કે વિદ્યુત ક્ષેત્ર હોય કે ચુંબકીય ક્ષેત્ર હોય, ટપકું તમને આ ચેપ્ટરની અંદર જો આપેલું હોય, ચેપ્ટર 4 અને 5 ટપકું આપેલું હોય, તો આનો મતલબ એવો સમજવાનો કે ચુંબકીય ક્ષેત્ર જે છે એ પુસ્તકના પાનાને લંબ અને બહાર નીકળે છે। ખાસ ધ્યાન રાખજો, ટપકાનો મતલબ આપણે શું લેવાનો, વિદ્યુત હોય કે ચુંબક, એમ મોટા ભાગે ચુંબકીય ક્ષેત્ર જ આવશે, કે ચુંબકીય ક્ષેત્ર તો વિદ્યુત ક્ષેત્ર પુસ્તકના પાનાને લંબ અને બહાર તરફ લઈ જશે। બહાર તરફની દિશામાં લંબ બહાર આવતું છે, અને જ્યાં પણ તમને ચોકડી દેખાય ને, ચોકડી જો ટપકું ઉપર આમ રાઉન્ડ કરેલો હોય, આવું પણ હશે, ચોકડી ઉપર આમ રાઉન્ડ પણ કરેલો હશે, અથવા ખાલી ચોકડી પણ હશે, ચેપ્ટર 6 પણ આવશે, 4th, 5th, 6th જેમાં ચુંબકનો ઉપયોગ થશે ત્યાં બધે। તો ચોકડી કરેલું હોય ને, એટલે આનો મતલબ એવો સમજવાનો કે અંદર તરફ જાય, ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાનાને લંબ અંદર જાતું। તમારા ચેપ્ટરની શરૂઆત થાય એટલે પ્રસ્તાવનામાં તમે એવી ચર્ચા કરેલી છે કે જે તમે ધોરણ 9-10 આવું શીખેલા, કે કોઈ ચુંબક હોય, ચુંબક કે આ ચુંબકની આજુબાજુ તમે લોખંડનો ભૂકો ભભરાવો તો કંઈક તમને ચુંબકીય ક્ષેત્ર રેખા જોવા મળે। આવું બધું તમને થોડીક એની અંદર ચર્ચા કરેલી છે, બરોબર। તો આવું જ ક્યાં થાય તમને એ કહું, કે ધારો કે કોઈ વિદ્યુત પ્રવાહધારિત તાર હોય, આ વિદ્યુત પ્રવાહધારિત તારની આસપાસ જો તમે કોઈ લોખંડનો ભૂકો ભભરાવો ને, તો એ પણ કંઈક ચુંબકીય ક્ષેત્ર રેખા, જેમ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું હોય એ પ્રમાણે એમાં ગોઠવાઈ જતી હોય। રેડી? તો આ બધી ચર્ચા પ્રસ્તાવનામાં થોડીક કરેલી છે, પણ આપણે વાંચજો પ્રસ્તાવના, એમાં બહુ કઈ છે નહીં।
આપણો લિથાની અંદર જોજો પહેલો જ ક્વેશ્ચન જે છે આપણો મટીરિયલમાં જે આપણો ક્વેશ્ચન છે એ પ્રમાણે ચેપ્ટર ચલાવીશ કેમ કે આમાં બધું ભેગું તમને આપેલું છે આપણે ક્વેશ્ચન વાઇઝ જાશું તો જે મટીરિયલ તમને આપેલું છે એની અંદરથી જોવાનું થશે તમારે તો પહેલા જ તમને આપણે એવો ક્વેશ્ચન લખેલો છે કે ગુરુત્વીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના ઉદગમની ચર્ચા કરો ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છે વિદ્યુત ક્ષેત્ર છે અને ચુંબકીય ક્ષેત્રના ઉદગમની ચર્ચા કરી ચુંબકીય ક્ષેત્રનો ખ્યાલ સમજાવો તો પહેલી વસ્તુ વિદ્યુત ક્ષેત્ર આપણે શીખી ગયા ધોરણ નંબર 11 માં એટલે કે ધોરણ 11 માં સોરી ગુરુત્વ ક્ષેત્ર અથવા તો ગુરુત્વાકર્ષી ક્ષેત્ર તો ગુરુત્વીય ક્ષેત્રનો ઉદગમ શું હોય પૃથ્વી આપણે લેતા ને ચંદ્ર પૃથ્વી કોઈ પણ પદાર્થ તો ગુરુત્વીય ક્ષેત્રનો ઉદગમ હોય કોઈ પદાર્થ એટલે એમ દળનો કંઈક એમ દળ ધરાવતો પદાર્થ હોય ગુરુત્વીય ક્ષેત્ર એટલે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર હંમેશા આકર્ષી પ્રકારનું જ બળ રહ્યું એવું આકર્ષી રેડી અને આનું સૂત્ર પણ હતું આપણી પાસે જો બે પદાર્થ હોય તો બે પદાર્થ વચ્ચે લાગતું બળ એફ બરાબર જી એમ વન એમ ટુ છેદમાં આર સ્ક્વેર આ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર જે આપણે બે લાઈન એમાં તમને આપેલી છે બહુ બીજું નથી પછી બીજું આપેલું છે વિદ્યુત ક્ષેત્રને ઉદગમ શું હોય વિદ્યુત ક્ષેત્રનું ઉદગમ તો કે વિદ્યુત ભાર હોય કોઈ શું હોય વિદ્યુત ભાર કોઈ ક્યુ વિદ્યુત ભાર હોય વિદ્યુત ક્ષેત્રનું ઉદગમ હોય આના ઉપર એ કઈક બળ લાગતું હોય જો તને તમે એને વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો એફ બરાબર ક્યુ કુલમના નિયમ અનુસાર આપણે બળ પણ લીધેલું હતું એફ બરાબર વન ઓપન ફોર પાય એપ્સિલોન ઝીરો ધારો કે બે વિદ્યુત ભારો હોય તો ક્યુ વન ક્યુ ટુ અથવા તો તમને એમાં આવી રીતે આપેલું આ સદિશ સ્વરૂપે તો આ વિદ્યુત ક્ષેત્રની આપણે અહીંયા ચર્ચા કરેલી છે જો રેડી પછી ચુંબકીય ક્ષેત્રની ચર્ચા કરવાની છે આપ તો એની નીચેનું જોજો કે ફેરેડેના મત મુજબ અંડરલાઈન કરજો ફેરેડેના મત મુજબ વિદ્યુત ઉર્જા અને વેગમાનનું વહન કરી શકે છે એટલે કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ ઉર્જા અને વેગમાનનું વહન કરી શકે આ પણ ચેપ્ટર 8 માં આવશે ફેરેડેના નિયમ અનુસાર અંડરલાઈન કરજો વિદ્યુત ક્ષેત્ર ઉર્જા અને વેગમાનનું વહન કરે ઉર્જા અને વેગમાનનું વહન કરે જો કે એમસીક્યુમાં પૂછાય તથા તે તાત્કાલિક ઉદ્ભવતું નથી પરંતુ તે વહન માટે કંઈક ચોક્કસ સમય લે મેક્સવેલે વિદ્યુત ચુંબકીયવાદમાં આ ખ્યાલનો ઉપયોગ કર્યો અને એને શું કીધું હમણાં આપણે વાત થઈ કે વિદ્યુત ક્ષેત્ર અવકાશમાં સ્થાન ઉપર આધારિત હોવા છતાં સમય સાથે પણ બદલાય જો વિદ્યુત ક્ષેત્ર સમય સાથે બદલાતું હોય આવું કોણે કીધું મેક્સવેલે કીધું છે કે જો વિદ્યુત ક્ષેત્ર અવકાશમાં સમય સાથે બદલાતું હોય તો એ ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન કરતું તો હશે બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર કંઈક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે અને બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે પણ એમાં જો લીટી લખેલી છે પરંતુ આપણે આ પ્રકરણમાં ફક્ત ચુંબકીય ક્ષેત્રનું એવું જ લેવાનું છે કે જે સમય સાથે બદલાતું નથી કે વિદ્યુત ક્ષેત્ર પણ આપણે એવું જ લેવાનું છે કે જે સમય સાથે બદલાતું નથી આપણે એની જ ચર્ચા કરવાની તો જેવી રીતે સ્થિત વિદ્યુત ભારો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે તેવી જ રીતે વિદ્યુત પ્રવાહ જે છે એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે અંડરલાઈન કરજો ચુંબકીય ક્ષેત્રનું ઉદગમ ગતિમાન વિદ્યુત ભારો આવું લખેલું હશે અથવા તો વિદ્યુત ક્ષેત્ર ગતિમાન વિદ્યુત ભાર અથવા તો વિદ્યુત ક્ષેત્ર જે છે એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે આ એનું ઉદગમ થયું
चुंबकीय क्षेत्र ने अपने बी वड़े दर्शाशु सेना वड़े दर्शाशु बी वड़े विद्युत क्षेत्र ने ई वड़े दर्शाता था चुंबकीय क्षेत्र ने बी वड़े दर्शाता चुंबकीय क्षेत्र पर सदिश राशि छे केवी राशि छे सदिश राशि चुंबकीय क्षेत्र पर सदिश राशि तो आना गुणधर्मो जो जे आपणे विद्युत में जो था एवं बधा सेम टू सेम गुणधर्म बराबर फक्त एकज फेर है पांचमा चेप्टर में आवशे मैं तमने विद्युत चेप्टर में कीधेलो कि याद करो विद्युत क्षेत्र रेखाओ जे छे ने बंधगारो नो बनाव तमने गुणधर्म कही दो बेमा फेर शू छे विद्युत क्षेत्र रेखा जे होय ने धन अने ऋण धन माथी निकले अने ऋण मां दाखल थाय આવું જ આવ્યું હતું વિદ્યુત ક્ષેત્ર રેખા જ્યારે ચુંબકીય ક્ષેત્ર હોય ને ચુંબકના બે ધ્રુવો હોય એક ઉત્તર ધ્રુવ ને એક દક્ષિણ ધ્રુવ એન અને એસ ચુંબકીય ક્ષેત્ર રેખા એન ધ્રુવ માંથી દાખલ થાય સોરી એન ધ્રુવ માંથી બહાર નીકળે અને એસ ધ્રુવ માં દાખલ થાય આવું તો છે જ રેડી પરંતુ ચુંબકની અંદરના ભાગમાં એન થી એસ બાજુ પણ ગતિ કરે એટલે સોરી એસ થી એન બાજુ ગતિ કરે ચુંબકના અંદરના ભાગમાં એસ થી એન તરફ ગતિ કરે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એન માંથી બહાર નીકળે ને એસ માં દાખલ થાય ચુંબકના અંદરના ભાગમાં એસ થી એન એટલે દક્ષિણ થી ઉત્તર તરફ ગતિ કરતી એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધગાળો બનાવે જ્યારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધગાળો બનાવતી નથી આ મેઇન ડિફરન્સ આ સમજાણું આખી વસ્તુ તો જો આપણે જોઈએ આના ગુણધર્મો વિદ્યુત ક્ષેત્ર જેવા જ છે કે તે અવકાશના દરેક બિંદુએ તમે એને વ્યાખ્યાયિત કરી શકો વિદ્યુત ક્ષેત્રને પણ આપણે અવકાશના દરેક બિંદુએ આર જેટલા અંતરે આપણે વિદ્યુત ક્ષેત્ર જોતું હોત આપણે મેળવતા હતા તો એ જ પ્રમાણે તમે ચુંબકીય ક્ષેત્ર પણ મેળવી શકો એક કરતા વધારે ઉદગમો માટે આપણે વિદ્યુત ક્ષેત્રમાં સંપાતપણાનો સિદ્ધાંતનો ઉપયોગ કરેલો હતો યાદ કરો કોઈ બિંદુ પી જે છે રેડી આ બિંદુ પી પાસે કોઈ વિદ્યુતભાર ક્યુ વન ક્યુ ટુ ક્યુ થ્રી આ બધાને કારણે ઉત્પન્ન થતું જો વિદ્યુત ક્ષેત્ર જોતું હોય તો આપણે મેળવેલું હતું જેને ઈ વન ઈ ટુ ઈ થ્રી નામ આપેલું હતું સંપાતપણાનો સિદ્ધાંત આને જ કહેવાય તો એ જ પ્રમાણે ચુંબકમાં પણ તમે સંપાતપણાનો સિદ્ધાંતનો ઉપયોગ કરી શકો કે કોઈ બિંદુએ તમારે ચુંબકીય ક્ષેત્ર જોતું હોય તો એક બી વન કે બી ટુ બી થ્રી જે કાંઈ ચુંબકીય ક્ષેત્ર હોય અહીંયા ભેગા થતા હોય એ બધાનો તમે સદિશ સરવાળો કરી શકો રેડી તો અહીંયા સંપાતપણાના સિદ્ધાંતનો પણ તમે ઉપયોગ કરી શકો ચુંબકીય ક્ષેત્ર આ સંપાતપણાનો સિદ્ધાંત છે બરોબર તો આજે છે એ આપણે બધાની ખ્યાલની ચર્ચા કરી બધી વસ્તુ આપણે મટીરિયલ જે આપ્યું એમાં બધું લખેલું હોય ટોટલી વસ્તુ વાંચ્યો વ્યવસ્થિત બરોબર હા તો આજે થઈ ગયું એ વિદ્યુત ક્ષેત્ર ગુરુત્વાકર્ષિત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર આ બધાની ચર્ચા થઈ હવે આપણો મેઇન ટોપિક ચાલુ થાય છે જો આનો સ્ક્રીનશોટ કોઈને ગણતરી હોય તો પાડી આપો ચાલો હવે આઈથી ક્વેશ્ચન ચાલુ થાય છે આપણા વ્યવસ્થિત આ બધો અત્યાર સુધી ખ્યાલ હતો કે શું કરવાનું ચુંબકીય ક્ષેત્રમાં બાજુમાં મટીરિયલ રાખજો વિડીયો જોતા હોય ત્યારે કેમ કે બધી વસ્તુ હું નહીં લખું હવે હવે જો ક્વેશ્ચન જો આપણો શું છે ક્વેશ્ચન એવો છે કે વિદ્યુત ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુત ભાર પર લાગતા લોરેન્ઝ બળનું સૂત્ર મેળવો આઈએમપી કરજો કયું સૂત્ર મેળવવાનું છે લોરેન્ઝ બળનું વિદ્યુત ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો વિદ્યુતભાર એટલે વિદ્યુતભાર ગતિ કરે છે વિદ્યુતભાર ગતિ કરતો હોય તો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય રેડી
तो विद्युत चुंबकीय क्षेत्र में चुंबकीय क्षेत्र में कोई विद्युत भार गति करे, क्वेश्चन ये चुंबकीय क्षेत्र में कोई विद्युत भार गति करे छे त्यारे जे बल मळे ने एने लॉरेंस बल कहेवाय। तो लॉरेंस बल नु आपणे सूत्र मेळववानुं अने चुंबकीय बल नी लाक्षणिकताओ जणावो। तो चुंबकीय बल नी बधी लाक्षणिकता आपो, तो पहला याद राखजो कि ज्यारे कोई क्यू जेटलो विद्युत भार है, કેટલો વિદ્યુત ભાર છે q જેટલો વિદ્યુત ભાર v જેટલા વેગથી b જેટલા ચુંબકીય ક્ષેત્રમાં, q વિદ્યુત ભાર કોઈ છે એ v જેટલા વેગથી b જેટલા ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે, તો આ વિદ્યુત ભાર જો કોઈ ચુંબકીય ક્ષેત્રમાં સમાન ચુંબકીય ક્ષેત્ર જ અત્યારે આપેલ છે, તો આ ચુંબકીય ક્ષેત્રમાં જો ગતિ કરતો હોય, ગતિ કરતો હોય એટલે અહીંયા શું ઉત્પન્ન થવાનું, વિદ્યુત ક્ષેત્ર તો ઉત્પન્ન થવાનું। तो आ विद्युत भार ना कारणे उत्पन्न थतुं विद्युत क्षेत्र जेनुं बळ केटलुं, तो के F बराबर QE, आ चेप्टर आपणे शीखी गया चेप्टर नंबर 1 मां। तो एक तो आटलुं विद्युतीय बळ तो उत्पन्न थवानुं छे, प्लस मां कंईक चुंबकीय बळ पण उत्पन्न थशे। शुं उत्पन्न थशे? चुंबकीय बळ B। तो केटलुं चुंबकीय बळ उत्पन्न थाय याद राखजो, Q કૌંસમાં V સદિશ ક્રોસ B સદિશ, આટલું ચુંબકીય બળ ઉત્પન્ન થાય। તો લોરેન્ઝ બળ કોને કહેવાય? તો લોરેન્ઝ બળ F બરાબર વિદ્યુતીય બળ પ્લસ ચુંબકીય બળ બંનેનો સરવાળો કરો ને ત્યારે જે બળ મળે તમને, આ બળને કહેવાય લોરેન્ઝ બળ। તો F ઇઝ ઇક્વલ ટુ સૂત્ર બન્યું આપણું F ઓફ E પ્લસ F ઓફ B। તો F ઓફ E એટલે વિદ્યુતીય બળ કેટલું છે? તો કે QE, પ્લસ ચુંબકીય બળ કેટલું છે? તો કે Q કૌંસમાં V સદિશ ક્રોસ B સદિશ, આ છે સદિશોનો સદિશ ગુણાકાર, રેડી? તો આ જે મળ્યું ને આપણને આ જ લોરેન્ઝ બળનું સૂત્ર, હજી આમાંથી તમે Q ને કોમન કાઢી શકો, તો અહીંયા E સદિશ આ સદિશ થયો, E સદિશ પ્લસ V સદિશ ક્રોસ B સદિશ લખી શકો, આ લોરેન્સ બળ। જો અંદર વાંચજો, આ લોરેન્સ બળ કૌંસમાં આપણે R લખેલા હશે કે R જેટલા અંતરે, એમ કોઈ બિંદુ આપેલું હોય R જેટલા અંતરે, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને તમને અહીંયા આપેલા હશે, જો બરોબર R નો લખો તો વાંધો નહીં। આ લોરેન્સ બળની આપણે ચર્ચા કરી, જો ગંદર વાંચજો કે ધારો કે કોઈ બિંદુ વિદ્યુત ભાર Q વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં V જેટલા વેગથી ગતિ, તો કોઈ સમયે તેનો સ્થાન સદિશ ધારો કે R સદિશ આપણે લઈ લઈએ, તો ત્યારે કંઈક વિદ્યુત ક્ષેત્ર E R સદિશ, એટલે કે E સદિશ R, ચુંબકીય ક્ષેત્ર B સદિશ, તો આ બંને ક્ષેત્રોના કારણે વિદ્યુત ભાર ઉપર લાગતું બળ, તો વિદ્યુતીય બળ પ્લસ ચુંબકીય બળ, વિદ્યુતીય બળ QE અને ચુંબકીય બળ જેવો Q કૌંસમાં V સદિશ ક્રોસ B સદિશ, આ બળને જ લોરેન્ઝ બળ કહેવાય, રેડી? આ લોરેન્ઝ બળ। હવે જો ચુંબકીય બળ કોને કીધું આપણે? ચુંબકીય બળ આ થયું ને આપણું, સદિશમાં લઈએ તો Q કૌંસમાં V સદિશ ક્રોસ B। હવે જો દિશા ઉપર ખાસ ધ્યાન આપજો, વી સદિશ ક્રોસ બી સદિશ છે એટલે સદિશ તો છે જ ઓલરેડી, તો આમાં ધ્યાન રાખજો આને આવું લખાય ક્રોસ ગુણાકાર છે એટલે ક્યુબી બી સાઈન થીટા મૂલ્ય થઈ ગયું, જ્યાં થીટા એટલે શું છે? તો કે વી અને બી વચ્ચેનો ખૂણો। જો તમને આ ન ખબર હોય કે કેવી રીતે મેળવવો ખૂણો, તો એકવાર ધ્યાન રાખી લ્યો, અહીંયા બે નિયમ છે આપણી પાસે ધોરણ 11 માં શીખેલા જ હતા, હજી એકવાર ધ્યાન રાખો। વી સદિશ ક્રોસ બી સદિશ, ધારો કે વી સદિશ અને બી સદિશ વચ્ચેનો ખૂણો થીટાનો, તો આ બેનો પરિણામી સદિશ કઈ દિશામાં આવે? આ બેનો પરિણામી સદિશ કઈ દિશામાં આવે? વી સદિશ ક્રોસ બી સદિશ હોય તો બે નિયમ હતા આપણી પાસે, એક નિયમ છે જમણા હાથના સ્ક્રૂનો નિયમ, એટલે કે સ્ક્રૂનો નિયમ, અને એક છે આપણી પાસે જમણા હાથના અંગૂઠાનો નિયમ। તમને આ નિયમ પાછળ આપેલો છે, અંગૂઠાનો નિયમ બરોબર, સ્ક્રૂનો નિયમ પણ તમને શીખડાવી દઉં। સ્ક્રૂનો નિયમ શું કરવાનો, ધ્યાન રાખો,
શું કીધું છે? વી સદિશ ક્રોસ બી કીધું. તો વીથી એટલે કે વી અને બી ની વચમાં તમારે સ્ક્રુ રાખવાનો. આ બે થી બનતા સમતલમાં શું રાખવાનો? સ્ક્રુ રાખવો. અને વી થી બી સ્ક્રુ ફેરવવાનો. એટલે આમ ફરશે, આમ ફેરવવાનો. તો ક્યાં જાય? અંદર જશે. સ્ક્રુ ને આમ ફેરવો એટલે ક્યાં જાય? અંદર જ જશે ને. તો પરિણામી જે તમને મળે છે આનું, એ કઈ દિશામાં હોય? તો કે બે બનતું સમતલ જે છે એને અંદર કરો. એટલે કે ચુંબકીય ક્ષેત્ર, ધારો કે તમને આવું બધું ઘણું બધું આગળ આવશે ત્યારે શીખડાવીશ. પણ અત્યારે એટલું ધ્યાન રાખો કે આ તમારે દિશા જોતી હોય તો શું કરવાની? તો હજી એક વાર કહું છું, વી અને બી થી બનતા સમતલને લંબરૂપે સ્ક્રુ રાખવાનો અને વી થી બી બાજુ સ્ક્રુ ને ફેરવવાનો. આમ ફેરવો એટલે અંદર જાય. તો પરિણામી દિશા અંદર તરફની થઈ. ધારો કે આમ આપેલો હોય તમને, તો વી થી બી ફેરવવાનો એટલે સ્ક્રુ ને અહીંયા રાખીને વી થી બી ફેરવવાનો. બી આમ જાય ને, આમ ફેરવવાનો. તો બહાર નીકળ. અંગૂઠાનો નિયમ શું કહે? જે બાજુ તમારે કયા જોઈએ? જો વી ક્રોસ બી જોઈએ. શું જોઈએ છે? વી ક્રોસ બી. જો તમને નિયમ પાછળ લખેલો પણ હશે, સમજો ક્યાં કેવી રીતે વાપરવો એ બધું બરોબર. તો આ નિયમ જોતો હોય તો કઈ નથી, વી સદિશ જે છે એ બાજુ આંગળી રાખો. કઈ બાજુ જવું હોય? બી બાજુ. આંગળીઓ ફેરવો બી બાજુ. અંગૂઠો જે બાજુ જાય ને એ બાજુ પરિણામી બળની દિશા. અંગૂઠો જે બાજુ જાય એ બાજુ પરિણામી બળની દિશા. તો અંગૂઠો જો આમાં કઈ બાજુ ગયો? અંદર તરફ. તો પરિણામી બળ અંદર લાગે, બે થી બનતા સમતલ અંદર. પુસ્તકના પાનાને લંબ અને અંદર તરફ. ધારો કે આમાં છે, તો વી થી બી બાજુ આંગળીઓ ફેરવું. અંગૂઠો ક્યાં આવ્યો? બાર તરફ. ઈ થયું. બળ કઈ બાજુ આવ્યું? બાર તરફ. તા ચુંબકીય બળ થયું. થીટા શું બતાવે છે? વી અને બી વચ્ચેનો ખૂણો. તો આ બળની લાક્ષણિકતા કઈ કઈ છે એ ધ્યાનમાં રાખો. પેલા તો આ ચુંબકીય બળ લાગશે ક્યારે? જોવો તો આ બે વચ્ચે કઈ એંગલ હશે, અથવા તો વી અને બી બંને એકબીજાને લંબ હોય ને ત્યારે જ લાગે. જોવો તો ત્યારે મેક્સિમમ લાગશે. તો આપણે એક એક મુદ્દા જોવો. પેલા તો બળ કોના કોના ઉપર આધાર રાખે? વિદ્યુતભાર ક્યુ, વેગ વી, ચુંબકીય ક્ષેત્ર બી અને સાઇન થીટા ઉપર, એટલે કે એંગલ ઉપર. તો એક એક પોઈન્ટ જો બધા આવી ગયા. જો ચુંબકીય બળ, વિદ્યુતભાર ક્યુ, વેગ વી સદિશ અને ચુંબકીય ક્ષેત્ર બી સદિશ ઉપર આધાર રાખે. ઋણ વિદ્યુતભાર ઉપર લાગતું બળ એ ધન વિદ્યુતભાર ઉપર લાગતા બળની વિરુદ્ધ દિશામાં હશે. એને ઋણ ઉપર જે બાજુ બળ લાગતું હોય એની વિરુદ્ધ દિશામાં ધન ઉપર જ લાગવાનું ને. એટલે એ તો બધાને ખબર જ છે આપણને. બીજો પોઈન્ટ એનો શું છે? કે ચુંબકીય બળ એ વી અને બી ને લંબ રૂપે જ લાગે. જો આ બે થી બનતા સમતલ ને હંમેશા લંબ રૂપે જ હોય. વી અને બી થી બનતું સમતલ એને જ લંબ રૂપે હોય. અહીંયા પણ જો લંબ રૂપે જ લાગે. અંડરલાઈન કરજો, ચુંબકીય બળ જે છે એ વી અને બી થી બનતા સમતલ ને લંબ રૂપે લાગે. આપણો બીજો પોઈન્ટ, આપણો બીજો પોઈન્ટ જે છે, વી અને બી થી બનતા સમતલ ને લંબ રૂપે આ બળ લાગશે. રેડી? કઈ કે જો ક્રોસ ગુણાકાર એ પ્રમાણે આપણે નિયમ વાપરવો જ પડશે. એ સમતલ ને લંબ રૂપે જ બહાર નીકળતું. ત્રીજો નિયમ જો, એટલે એમાં જો તમને કીધું છે તમે જમણા હાથના સ્ક્રુ ના નિયમ નો ઉપયોગ કરી આપો. અને ખાસ જો આ બે લંબ હોય તો બળ મેક્સિમમ હોય, અને જો વી સદિશ અને બી સદિશ એકબીજાને સમાંતર કે પ્રતિ સમાંતર હોય, સમાંતર એટલે ખૂણો થીટા બરાબર ઝીરો, અથવા પ્રતિ સમાંતર એટલે ખૂણો 180, તો સાઈન ઝીરો ની વેલ્યુ ઝીરો મળે, સાઈન 180 ની વેલ્યુ પણ ઝીરો મળે. તો અંડરલાઈન કરજો અહીંયા પણ બીજા નંબરના પોઈન્ટ ઉપર, જો વી સદિશ અને બી સદિશ બંને એકબીજાને સમાંતર હોય કે પ્રતિ સમાંતર હોય તો આ બળ લાગશે નહીં. એટલે બળનું મૂલ્ય શૂન્ય હશે. કેટલું હશે? શૂન્ય હશે. સમાંતર કે પ્રતિ સમાંતર આનો મતલબ આવો થયો. આ વી સદિશ અને બી સદિશ બંને એક દિશામાં અથવા તો બે પરસ્પર વિરુદ્ધ દિશામાં પ્રતિ સમાંતર થયો ને, બે વચન ખૂણો.
રેડી? આ બીજો ત્રીજો પોઈન્ટ યાદ રાખો, જો વિદ્યુત ભાર ગતિમાં હશે ને તો જ આ બળ લાગે, નહીતર પણ ન લાગે. કારણ કે ગતિમાં હોય તો વેગ શું હોય? ઝીરો. તો જો ગતિમાં હોય તો વેગ ઝીરો હોય ને, તો જો વિદ્યુત ભાર ગતિમાં હોય તો જ ચુંબકીય બળ લાગે, નહીતર ચુંબકીય બળ લાગે નહીં. ત્રીજો પોઈન્ટ જો આપણો, કે જો વિદ્યુત ભાર ગતિ કરતો ન હોય તો ચુંબકીય બળ શૂન્ય હોય. કારણ શું? કામ ગતિ જ ન કરતો હોય તો ઝડપ જ ઝીરો હોય. તો ટૂંકમાં ગતિમાન વિદ્યુત ભાર ઉપર જ ચુંબકીય બળ લાગવાનું. બરોબર? પાછળ જુઓ, નેક્સ્ટ પેજ જે છે આપણું, તમને એક આકૃતિ આપેલી છે દિશા કેવી રીતે મેળવવી. બરોબર? જમણા હાથના અંગૂઠાનો નિયમ એમાં વાપરેલો. હવે ચુંબકીય ક્ષેત્રનો એકમ જુઓ કેવી રીતે મેળવાય. આપણે આના ઉપરથી મેળવી, યાદ રાખજો આ બધી વસ્તુ. લોરેન્સ બળ પૂછે ને એટલે બે માર્કમાં થાય. હું આખો પ્રશ્ન પૂછાશે, લોરેન્સ બળનું સૂત્ર મેળવો અને ચુંબકીય બળની લાક્ષણિકતા જણાવો. બરોબર? આ પ્રમાણે આપણે પ્રશ્ન એમાં પણ એક પ્રમાણે આવે, આ પ્રમાણે તમારે ક્વેશ્ચન લખવો પડશે. હવે બળ જુઓ, ચુંબકીય બળ એફ બી, એટલે કે એફ નામ આપવું અત્યારે, ક્યુ વી બી છે. ચાલો, ચુંબકીય ક્ષેત્રનો એકમ, તો પેલા બી ને હું સૂત્રનો કરતા બનાવું તો બી બરાબર શું થશે? એફ ના છેદમાં ક્યુ વી. તો રેડી, બળનો એકમ શું થયો? ન્યૂટન. વિદ્યુત ભારનો એકમ કુલમ અને વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ, એટલે છેદનો છેદ અંશમાં ક્યુ. તો ચુંબકીય ક્ષેત્રનો એકમ જેવો તમને આપેલો છે, ન્યૂટન ઇન્ટુ સેકન્ડ છેદમાં કુલમ ઇન્ટુ મીટર. આ ચુંબકીય ક્ષેત્રનો એકમ, આની શોધ કરી હતી નિકોલસ ટેસ્લાએ. કોને શોધ કરેલી હતી? નિકોલસ ટેસ્લા. તો નિકોલસ ટેસ્લાના નામ ઉપરથી આને કહેવાય ટેસ્લા, કેપિટલ ટી. તો ચુંબકીય ક્ષેત્રને આપણે કેપિટલ ટી વડે દર્શાવશું. જે નિકોલસ ટેસ્લા નામના વૈજ્ઞાનિકે આની જે શોધ કરેલી હતી, તો એના નામ ઉપરથી આપણે એને કેપિટલ ટી વડે દર્શાવેલું છે. જુઓ એની નીચે, તો આ એકમ થઈ ગયો ચુંબકીય ક્ષેત્રનો ટેસ્લા. હજુ જો તમને કહું આપેલું હશે, એક ટેસ્લા બરાબર શું થાય? તો કે એક ટેસ્લા બરાબર 10^4 ગૌસ થાય. ગૌસ પણ બોલે, અમુક ગૌસ પણ બોલે. તો એક ટેસ્લા બરાબર 10^4 ગૌસ થાય. ઘણી વાર તમને દાખલામાં આવું આપેલું હશે, આટલા ગૌસ. હે, તો આપણને ખબર હોવી જોઈએ. તો એની ઉપર બોક્સ કરજો, એક ટેસ્લા ઇઝ ઇક્વલ ટુ, એટલે કે નાનો એકમ થયો આનો. એક ટેસ્લા બરાબર 10^4 ગૌસ, ટેસ્લા કરતા નાનો થયો ને, ત્યાં લખેલું છે 10^4 ગૌસ. રેડી? ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા આપી. બળ ધારો કે એકમ, એટલે એક ન્યૂટન બળ લઈ લો, વિદ્યુત ભાર એક કુલમ લઈ લો અને ઝડપ લઈ લો એક મીટર પ્રતિ સેકન્ડ. તો હવે જો આપણે આની વ્યાખ્યા બનાવી આખી, શું એક ટેસ્લા કહી શકો? કે જો ચુંબકીય ક્ષેત્રની લંબ દિશામાં, કેમ કે થીટા બરાબર π/2 હોય તો જ આટલું થશે ને QVB. તો જો ચુંબકીય ક્ષેત્રને લંબ દિશામાં એક મીટર પ્રતિ સેકન્ડના વેગથી અથવા તો ઝડપથી ગતિ કરતો એક કુલંબ વિદ્યુત ભાર પર લાગતું બળ એક ન્યૂટન હોય, તો ત્યાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર એક ટેસ્લા હોય. જો અહીંયા ચુંબકીય ક્ષેત્ર એક ટેસ્લાની વ્યાખ્યા છે, કે જો ચુંબકીય ક્ષેત્રને લંબ દિશામાં એક મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા એક કુલંબ વિદ્યુત ભાર ઉપર લાગતું બળ એક ન્યૂટન હોય, તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એક ટેસ્લા જેટલું. અને કે પૂછાય કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય, જે પાંચમા ચિત્રમાં આવશે, આ ચિત્રમાં દાખલામાં પણ આવશે, એટલે તમને આ કિંમત યાદ રહી જ જશે. કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર હશે 3.6×10^-5 ટેસ્લા. અન્ડરલાઈન કરજો, 3.6×10^-5 ટેસ્લા જેટલું પૃથ્વી પરનું ચુંબકીય ક્ષેત્ર તમને જોવા મળશે. રેડી? પછી એની નીચે તમને ઘણી બધી જુદી જુદી ભૌતિક પરિસ્થિતિમાં ચુંબકીય ક્ષેત્રના મૂલ્યો આપેલા છે, એ નજર મારજો. જે ટેક્સ્ટબુકમાં કોષ્ટકમાં છે, બરોબર, કે ન્યુટ્રોન તારાની સપાટી જે હોય તો એના ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું છે?
10^8 ટેસ્લા પ્રયોગશાળામાં મહત્તમ મૂલ્ય કેટલું ચુંબકીય ક્ષેત્રનું? પછી નાના ગજિયા ચુંબક પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? પૃથ્વીની સપાટી ઉપર નિયરલી 10^-5 લીધેલા છે. આગળના આંકડા નિગ્લેક્ટ કરેલા બધામાં. મનુષ્યના ચેતાતંત્રનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? તો કે 10^-10 ટેસ્લા. પછી તારાઓ હોય તો તારાઓ વચ્ચેના અવકાશમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? તો કે 10^-12 ટેસ્લા. હે, તો આ બધી જે છે ચુંબકીય ક્ષેત્રની પાયાની જે ખબર થઈ ગઈ કે કેવી રીતે ચુંબકીય ક્ષેત્ર. તમને ટાસ્ક આપું બરોબર, હા, પારિમાણિક સૂત્ર મેળવવાનું છે તમારે. આના ઉપર હિન્ટ આપી દઉં તમને, તમને હિન્ટ આપી દઉં કેવી રીતે થાય. જો બળનો એકમ બધાને ખબર, બળનું પારિમાણિક સૂત્ર બધાને ખબર જ છે. વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર પણ બધાને ખબર છે, ને ન ખબર હોય તો વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર A1 T1, અને V એટલે ઝડપ એટલે મીટર પ્રતિ સેકન્ડ. તો આનું પણ પારિમાણિક સૂત્ર બધાને ખબર જ છે. તો બળનું પારિમાણિક સૂત્ર મૂકવાનું, વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર મૂકવાનું, અને ઝડપનું પારિમાણિક સૂત્ર, એના ઉપરથી તમને ચુંબકીય ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર મળશે. એડી બળનું શું થશે કહી દઉં અહીંયા, M1 L1 P-2 છેદમાં વિદ્યુત ભારનું, ઝડપનું બધાયનું મૂકી દેજો, ત્યાંથી તમને ચુંબકીય ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર મળશે. આટલી મહેનત કરવાની, આટલી કસરત કરવાની થોડી, બરાબર. કેમ કે હવે તો આમાં થિયરી તમારે લખવાની જરૂર છે નહીં. આવું બધું વાંચજો. હવે આ ચેપ્ટરમાં એને જો લખાણ લખવાનું તમારે નહીં આવે, કેમ કે આ જે તમારી પાસે તૈયાર માલ જ છે, બરાબર. આમાંથી જ પ્રિપેર કરજો બધું વ્યવસ્થિત, બરાબર. શું કહું છું ધ્યાનથી સાંભળજો, આમાંથી વ્યવસ્થિત પ્રિપેરેશન કરજો. જેટલું કહું એટલું ધ્યાનમાં રાખજો. જેમ જેમ આગળ જતા જશું એમ આપણે દિશા બધી ઘણી બધી લેવાની થશે. ચેપ્ટર સમજવું થોડુંક ટફ છે, વ્યવસ્થિત એક વાર વિડીયો જોઈએ ન સમજાય તો બે વાર જોજો, પણ મહેરબાની કરીને ચેપ્ટર હારે હારે કરજો. જે વ્યક્તિ ભણે છે ને એને કહું, બરાબર, હા, એટલે વ્યવસ્થિત જે બધાએ તૈયારી કરે સાથે ને સાથે એ વ્યક્તિઓ બધાય ખાસ, અને જે હજી પાછળ રહી ગયા હે ને, જે હજી વિદ્યુતમાં જ આંટા મારતા હોય તો એ ફટાફટ હારે થઈ જાઓ, બરાબર. કહેવાનો મતલબ આ એ, એટલે વ્યવસ્થિત જોતું રહેવાનું. શું કહેવા માગું છું, શબ્દ પકડવાના સાથે, બરાબર, ડાયરેક્શન એ દિશા. એક બે વિડીયો જશે પછી દિશા ઉપર આપણે આવશું. બધી જગ્યાએ દિશા લેવી પડશે, કારણ કે ચુંબકીય ક્ષેત્ર સદિશ રાશિ છે. એટલે તો જમણા હાથના હથેળીનો નિયમ વાપરશું આપણે, બરાબર. સ્ક્રૂનો નિયમ વાપરશું, અંગૂઠાનો નિયમ વાપરશું જમણા હાથના, બરાબર. ધોરણ 10માં ફ્લેમિંગનો નિયમ આવતો, ધોરણ 10નું જો કોઈ પાસે વિજ્ઞાન હોય તો એમાં ફ્લેમિંગનો નિયમ આવતો, એ પણ આપણે વાપરી આપશું. તો એ ઘણું બધું અહીંયા જરૂરિયાત ઊભી થશે. રેડી? તો એ પ્રમાણે થોડીક તૈયારી કરજો. એટલે વિડીયો બે વાર જોવો, સમજો, લખો, બરાબર. રફ નોટમાં થોડુંક પ્રિપરેશન કરવાની થાય. રેડી? એટલે હવેથી જે બધા ક્વેશ્ચન જે છે, ક્વેશ્ચન વાઇઝ જ બધું તમને આપેલું છે, બરાબર. એ વિદ્યુત ભારવાહક તાર ઉપર લાગતા ચુંબકીય બળનું સૂત્ર શું છે? આમાંથી શું નિગ્લેક્ટ કરેલું છે એ તમને કહી દઉં. આમાંથી સાયક્લોટ્રોનની રચના સમજાવીને જરૂરી સૂત્ર, એટલે આખું સાયક્લોટ્રોન આમાં આ ચેપ્ટરમાંથી નિગ્લેક્ટ કર્યું, બાકી બધું રાખેલું. રેડી? તો આજે આપણે અહીંયા સુધીનું રાખી, બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું હવે. રેડી? ચાલો.